આ ઉપરાંત ધોરાજીના દરેક વિસ્તારની જેમ જમનાવળ રોડ પર જય સરદાર યુવા દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી અને એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન ગણપતિ, શંકર, રામ, શ્રીનાથજી અને ભગવાનની મૂર્તિ તથા દેવ દાનવ અને ભારત માતા તથા અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી છે. આ તકે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે ગુફાને ખુલ્લી મૂકવામાં આવી હતી, તેમજ સેલવાસમાં વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશોત્સવ દરમિયાન શહેરના સાંસદ નટુભાઈ પટેલ, પૂર્વ સાંસદ મોહન ડેલકરે વિવિધ પંડાલોની મુલાકાત કરી મહાઆરતી તેમજ પૂજા અર્ચના કરી હતી. और सिलवासा से हमारे साहब भी आए हुए हैं पुलिस विभाग में, जो उनका जॉब है. और हम भी मतलब इलाहाबाद में पूजा दी जाती है, मद्रास से आते हैं. अरे बाजा वाले और मतलब कि कार्यक्रम वाले पूरे लाइट जितनी व्यवस्था की गई सब मद्रास से की गई है. और यहाँ पे काफ़ी दूर से लोग आते हैं, वलसाड़, वापी, गुजरात, इधर से भी सब लोग, बहुत लोग यहाँ पे आते हैं और दर्शन करके जाते हैं. 8:30 बजे आरती का प्रस्थान होता है और मॉर्निंग में भी आरती का प्रस्थान 8:30 बजे.